સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. કે દુનિયા ના ચોકઠા હેઠા પાડી ને આઈ ગયા છે. હાઈલો શું પપ્પા જી ને વાળ કેમ ગયા? એ ઇસ ધનજી ભાઈ પપ્પા જી ક્યાં છે? એક મિનિટ. હા પધારો. યસ અલ હબીબી હમારે ઘર આના કભી ભી વલ્લા વલ્લા વલ્લા. પછી આ વાળ કેવી રીતે ઉગાડ્યા? બોલ બેટા, પૈસા ને પ્રસિદ્ધિ આવે ને એટલે વાળ એની મેળે ઉગે. પૈસા ને પ્રસિદ્ધિ આવે ને તો આરતી ઉતારવી પડે. સાઈડ પર રહેજો બેટા. જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ દર્શન માત્ર મનકામનાપૂર્તિ જય દેવ જય દેવ. એટલે આ જયંતિ આ તારું વિસર્જન નહીં કરી નાખે ને? આનું ભલું પૂછવું. સલાહ ખસ આ બહુ હુઝુર તશરીફ રાખીએ. હા હા અબ્બા હુઝુર મેને કહા તશરીફ તો રાખીએ. હા 2019 માં મોદી સાહેબ જ જીતશે. અબ્બા હુઝુર હમ ફરમાતે હૈ કે તશરીફ રાખીએ. એ હું રાખવાનું કે છે? ટિંડા સોફા પર રાખવાનું કે છે? તેમ સીધે સીધે બોલ ને કે કુલા ટેકવો. આવો 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 આવો. તને કોઈ દી ભૂલાય રસલા? પપ્પા હું વાત નહીં કરું યાર તમારી સાથે. હું હાલ છું. આવું કરવાનું યાર. છેલ્લા 4 મહિનામાં તમે ફક્ત 3 વાર ઘરે આવ્યા છો પપ્પા. આવતીકાલથી બધા શો કેન્સલ. શું શો કેન્સલ? એવું બોલ્યો જ નથી પપ્પા. તમે આટલી બધી દોડધામ કરો છો, દેશ વિદેશની યાત્રા કર્યા જ કરો છો, તો તમારી સંભાળ રાખવા માટે ઘરનું કોઈક સદસ્ય હોવું જોઈએ ને? ધનજીભાઈ તો આજે છે કાલે નથી. ભાઈ મને છે ને ઉપાડી લે છે. અરે જાઓ હવે, તમે બહુ થઈ ગયો, એમને રહેવા દો. પપ્પા હવે છે ને તમે મને તમારો મેનેજર બનાવી દો બસ. ઓફિસ નથી જવાનું? ફોરેન જવાની વાત આવે એટલે બેગ મિશ્રા લઈને ઉપડી પડવાનું. પપ્પાજી સાથે ફોરેન તો હું જઈશ એમની ડેમેજર બનીને. મારી કરિયર ડેમેજ કરીને જ રહેશે. અરે અલવેલ ટપ્પો, અરે આ તમારો બાપ જે વટવૃક્ષ બનીને આમ અડીખમ ઊભો છે ને, એના મૂળમાં એનો મિત્ર ધનજી છે અને તમે એના જ મૂળિયા કાપવા મથી રહ્યા છો. સોરી. ચલ જવા દે. તારે મારા ગ્રુપમાં જોડાવવું છે ને? પ્લીઝ પ્લીઝ. તું એક કામ કર, તું છે ને મારા ગ્રુપમાં ડાન્સર તરીકે જોડાઈ જા. અરે પપ્પા તમારા ગ્રુપમાં જોડાવો ને ડાન્સર છો, કઈ પણ બનવા તૈયાર છો, પણ ખાલી એક પ્રોબ્લેમ છે. શું? મને ડાન્સ શીખવાડશે કોણ? હું શીખવાડીશ. તમે? હા. કઈ રીતે? આ ચોપડી વાંચીને. ચોપડી વાંચીને કોઈ દિવસ ડાન્સ કરતા શીખાય? હા, હું સ્વિમિંગ આ ચોપડી વાંચીને શીખ્યો છું. પછી આવડ્યું? હા, પણ એ સુધી પાણીમાં ટ્રાય નથી કરી. તમે આમાંથી છે ને મને ખાલી એક ડાન્સ નો પ્રકાર કહી દો. ઝુમ્બા, સાલ્સા, હિપ હોપ કે પછી ખેબરે? જેન્ટ્સ કથક. આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ ત્રિકોણ આકારમાં ઉભા રહો. એ લંબચોરસ. ત્રિકોણ આકાર એટલે આ રીતે. ઓહ અચ્છા. હા નીચે, હજી નીચે, બસ ફાટી જશે.
તો મજા કરી જાય કે ભાઈ એ શાંતિ રાખને ભાઈ અહીંયા કામ કરે છે તો હા તારે એમ નથી લોકો પાસે ઉધાર માંગીને ખાવાનું તો હા